વિધાનસભાની છઠ્ઠા નંબરની અને કચ્છના પ્રવેશદ્વાર સમી રાપરની બેઠક પર કોંગ્રેસના સંતોકબેન આરેઠિયા ચૂંટણી લડી રહ્યા છે તેમની સામે ભાજપના પંકજ મહેતા અને એનસીપીના બાબુભાઈ મેઘજી શાહ મેદાને છે તેથી સ્વાભાવિકપણે આ બેઠક પર ત્રિપાંખીઓ જંગ જામવા જઈ રહ્યો છે ત્યારે કચ્છની છ એ છ બેઠક પરથી સૌથી મોટી કાંટાની ટક્કર રાપરની બેઠક પર થવા જઈ રહી છે અને કચ્છ સહિત ગુજરાત તેમજ મુંબઈ વાસીઓની નજર પણ રાપર બેઠકના પરિણામ પર રહેશે તેવામાં કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન આરેઠીયા તેમજ તેમના પતિ ભચ્યુભાઈ આરેઠિયા રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચંડ લોકસંપર્ક કરી રહ્યા છે અને ઠેર ઠેરથી તેમને જન સમર્થન મળી રહ્યું છે રાપર કોંગ્રેસના ઉમેદવારના પતિ ભચ્ચુભાઈ આરેઠિયાએ ભાજપ દ્વારા કિન્નાખોરીનું રાજકારણ રમાતું હોવાના સનસની ખેજ આક્ષેપો કર્યા છે કોંગ્રેસના ઉમેદવાર માટે રેસમાં રહેલા ભચ્ચુભાઈ આરેઠિયાએ ભાજપના વિનાશલક્ષી રાજકારણને પ્રજા જાકારો આપશે તેવું જણાવ્યું હતું અને રાપરની પ્રજા આ વખતે કોંગ્રેસને વિજયી બનાવીને સાચા અર્થમાં વિકાસ કરશે તેવી વાત તેમણે કરી હતી અમે જનજન સુધી જશું જે નાનામાં નાના વર્ગને જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓને ઉકેલ કરવાના પ્રયાસ કરી શું અને પ્રજા જાણી ગઈ છે હવે ભાજપથી થાકી ગઈ છે એમના વિકાસની જગ્યાએ વિકાસને ગાંડો કરી નાખ્યો છે એટલે રાપરની પ્રજા સમજી ચૂકી છે એટલા માટે અમે જીતશું મે હું આપને કહેવા માંગુ છું કે બે હાજર સાતમાં મેં ચૂંટણી લડી નથી બારમાં લડી નથી આપ્યો છું પરંતુ હું ત્યારે ભાજપમાં હતો સ્વીકારું છું બે હાજર બારમાં મેં બે હજાર તેરમાં જ માર્ચમાં ભાજપને છોડી દીધું એના પછી સંપૂર્ણ કોંગ્રેસની સાથે છું કોંગ્રેસની સાથે રહ્યો છું પ્રજ પબ્લિક જાણે છે કે મેં શું કામ કર્યા છે એટલે મને વિજય અપાવશે આ કિન્નાખોરીનું રાજકારણ કિન્નાખોરી કરી અને મને એન કેન પ્રકારે ક્યાંક હેરેસમેન્ટ કર્યું એટલે પાર્ટીએ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો તમે નહીં તમારી ધર્મપત્નીને પણ લડાવો અને એ અનુસંધાને મારી ધર્મપત્ની લડે છે